नर्मदा जिल्लामां पारावार कुदरती सौंदर्य विखरायेलुं छे, परंतु ચોમાસામાં सरदार सरोवर छलकाय छे त्यारे अहींना सौंदर्यमां चार चांद लागी जाय छे। आ डेमने अने तेना सौंदर्यने निहाळवा देशभरमांथी सहेलाणीओ उमटी पड़े छे। आ सहेलाणीओने अहींना स्थानिक खेडूतो मकाईडोडा काकड़ी ने सींग वेचीने सारी एवी रोजगारी मेळवी ले छे। प्रवासीओ पण आ ताजी वस्तुओ होशे होशे आरोगीने तृप्त थाय छे। આમ છલકાયેલો ડેમ પરોક્ષ રીતે અહીંના લોકોને રોજગારીનો મોટો અવકાશ પૂરો પાડે છે। ડેમ ઓવરફ્લો થાય ત્યારે જ અમારે મકાઈનો ને એનો કાકડીનો ધંધો થાય, એટલે કસાનો બીજો ધંધો નહીં। અમે તો ગરીબ માણસ એટલે ઘરે જ બેઠેલા રહીએ, અમાર કોઈ ધંધો નહીં। આ ડેમ આવેલા હે ત્યાંનો કોઈ ધંધો નહીં। સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના મનમોહક નજારાને જોઈ સૌ કોઈ રોમાંચિત થઈ જાય છે। પ્રકૃતિનું રસપાન કરવા રજાના દિવસે અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે। પ્રશાસન દ્વારા પણ સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે। લાસ્ટ યર અમે લોકો અહીંયા આગળ આવ્યા હતા, એનું બહુ જ સરસ એટમોસ્ફિયર હતું, એટલે ફરીથી આ વર્ષે અમે ફરીવાર આ જ સિઝનમાં જોવા માટે આવ્યા છે। અને અહીંયા ધોધ જોવાની સખત મજા આવે છે, એટલે આ વખત અમે અમારા ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા એન્જોય કરવા માટે આવ્યા। આમ તો નર્મદા જિલ્લાનું સૌંદર્ય બારે માસ લોભાવતું રહે છે, પરંતુ હાલ છલકાયેલો સરદાર ડેમ પ્રવાસીઓના મન મોહીને તેમને આકર્ષતો રહે છે, તો સાથે સાથે સ્થાનિકોને રોજગારી પણ પૂરો પાડે છે। આ રીતે દેવી નર્મદે ગરીબોનો પણ ખ્યાલ રાખી સાચા અર્થમાં નર્મદે સર્વદે બની રહી છે। જયેશ દોશી, વીટીવી, નર્મદા।